कॉन्ग्रेचुलेशंस मारी जान, आ तूटेला दिल ने फरी एक बार तोड़वा माटे। तो फ्रेंड्स केम छो, तो आज હું લઈને આવ્યો છું Instagram પર ટ્રેન્ડિંગ માં ચાલતું કોંગ્રેચ્યુલેશન મારી જાન શાયરી વાળું સ્ટેટસ એડિટિંગ ટ્યુટોરિયલ। તો તમારે આવું સ્ટેટસ એડિટિંગ કરવું હોય તો વિડિયોને છેલ્લે સુધી જો અને ચેનલ પર નવા ચેનલને કરી સબસ્ક્રાઇબ અને બાજુમાં પર બેલ આઇકન પણ દબાવી દેજો અને પ્લીઝ જાય વિડિયોને લાઈક કરી દેજો। XML ફાઇલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, તમારે તેને ડાઉનલોડ કરી લેવાનું છે। પણ એમાં આપેલ છે પાસવર્ડ, તો પાસવર્ડ તમને મારા અવાજ સાથે વિડિયોમાં મળી રહેશે। મારા અવાજ સાથે તમારે તે નોટ કરી લેવાનો છે અને પછી તમારે યુઝ કરીને XML ફાઇલ ડાઉનલોડ કરી લેવાનું છે અને એલર્ટ મેસેજ એડ કરી લેવાની છે। તો ચાલો આપણે વિડીયો હવે સ્ટાર્ટ કરી દઈએ। આવું સ્ટેટસ બનાવવા માટે તમારે એક એપ્લિકેશન જરૂર પડશે, તો એ એપ્લિકેશન નામ છે અલાઇટ મોશન। તો અલાઇટ મોશન એપને લીખું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દે, તમારે તેને ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરાવે ઓપન કરવાનું છે, ઓપન કરાવે દેખાય તમને પ્રોજેક્ટ, આ દેખાય તમને પ્રોજેક્ટ તમારે ટીકવાનું છે। પ્રોજેક્ટ પર તમને અહીંયા બે પ્રોજેક્ટ દેખાય છે, બીટમાર્ક પ્રોજેક્ટ અને સ્ટ્રેક ઇફેક્ટ પ્રોજેક્ટ। તમારે બીટમાર્ક પ્રોજેક્ટને એક્સેલ ફાઇલ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને અલાઇટ મોશન એડ કરી લેવાની છે। અને ડાઉનલોડ કરતા ના આવડતી હોય તો મેં ડિસ્કશનમાં વિડીયો લિંક આપી છે, તમારે તે વિડીયો જોઈ લેવાનું છે। એ વિડીયોમાં બતાવી દીધું છે તમારે એક્સેલ ફાઇલ કઈ રીતે ડાઉનલોડ કરી અને કઈ રીતના અલાઇટ મોશન એડ કરી। તો બીટમાર્ક પહોંચવાનો કોઈ પાસવર્ડ નથી, પણ સિક્યુરિટી એક્સેલમાં તમને પાસવર્ડ મળશે। તમારે પાસવર્ડ જોઈતો હોય તો વિડીયોમાં મળી જશે, તમારે વિડીયો પૂરું જોવાનું છે। હું વિડીયોમાં તમને પાસવર્ડ કોઈ પણ સમયે આપી દઈશ। તો એ તારીખ બીટમાર્ક પહોંચે તારે ઓપન કરવાનું છે, બીટમાર્ક પહોંચવાનો કોઈ પાસવર્ડ લગાવેલો નથી। ઓકે, એ બીટમાર્ક પહોંચવાનો ઓપન કર્યો છે, આ રીતના ઉપર કરશે તો ઇન્ટરફેસ આવા સુધી જોઈ લેવા પદે જોઈ લઈએ, ટેક્સ્ટ લખી લેશે, બધી ટેક્સ્ટ આજે લખી લેશે તમારે, ખાલી તમારે ફોન છે, તમારે ફોન તમારે તે ડાઉનલોડ કરવા રહેશે। તો તમારે પહેલાં તમે શું કે પહેલાં દેખાય સોંગ, તમારે સોંગ તમારે દેખાશે નહીં, તમને બીટમાર્ક પદે તમે ડાઉનલોડ કરશો ત્યારે તમારે સોંગ નહીં દેખાય। તો તમારે સોંગની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, તમારે તે સોંગ ડાઉનલોડ કરી લેવાનું છે અને સોંગને તમારે ક્રિએટ એડ કરવાનું છે। દેખાય ત્યારે પ્લસ અને દેખાય પ્લસ તમારે ક્લિક કરવાનું છે, આવવાનું છે ઓડિયો પર, તમારે ક્લિક કરશે ઓડિયો પર અને તમારે દેખાય વાયુ વોલ પર તમારે ક્લિક કરશે, વાયુ વોલ પર, વાયુ પર ક્લિક દેખાય એમને અહીંયા સોંગ્સ, આ દેખાય સોંગ્સ તમારે ક્લિક કરવાનું છે અને તમારું સોંગ અહીંયા તમારે ગમે તે હશે, તમારા જે નામ હોય તમારા સોંગ નામ, તમારે જે નામ પરથી તમારે સોંગ ખુદી લેવાનું છે। તો અહીંયા તમારે સોંગ કઈ તૈયાર કરવાનું છે દેખાય તેને આગળ પ્લસ, તમે આ રીતના ગમે તે પ્લસ કરીને સોંગ લઈ લેવાનું છે। તમારું જે સોંગ હોય તમારે જે મેં આપ્યું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તમારે તે ડાઉનલોડ કરીને તમારે અલગમાં તમે આ પ્લસ કરીને એડ કરી લેવાનું છે। આટલું કરવાનું છે, તમારે પહેલાં સોંગ લીધેલું છે તો અહીંયા હું શું સોંગમાં નથી લેતો, પહેલાં તમારું સોંગ આર્યું સોંગ લીધેલું છે। ઓકે, હવે તમે પહેલાં અહીંયા લગાવ્યું છે, પહેલાં દેખાય યસ કે છે, ત્યારે તમારે તમારા ચેનલનો લોગો લગાવવાનું છે, તમારે જે ચેનલ હોય તેને તમારા લોગો લગાવી દેવાનું છે આગળ। તો દેખાય પહેલાં કોંગ્રેચ્યુલેશન એને ક્લિક કરવાનું છે, આવવાનું છે એડિટ એક્સ તમારે ક્લિક કરવાનું છે, તમારે આ ફોન ડાઉનલોડ કરવાનું છે, આ ફોન છે તે ડાઉનલોડ કરેલા છે ફોન, તો આ ફોન રિલેટેડ તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળે, તમારે ત્યાં ડાઉનલોડ કરી લેવાનું છે અને તમારે અહીંયા એડ કરી લેવાનું છે। તો તમારે બીજી ફોન એડ કરવાની તમારે જે અહીંયા છે ગુજરાતી કુદરતી, ગુજરાતી લખે છે, ગુજરાતીમાં લખેલું છે મારી જાન, તે વારે તમારે એડિટ એક્સમાં ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા મળી જશે તમને કેપ, ચલો બધા તમને અહીંયા મળી રહેશે ફોન કેપ 023, તમારે આ ફોન તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળે, તમારે તે ડાઉનલોડ કરી લેવાનું છે અહીંયા, અને પણ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, અહીંયા એડ કરી લેવાનું છે। તમારે એક ઇમેજ વાળી ઇમેજ તમારે ક્લિક કરવાનું છે ઇમેજ પર અને તમને ઇમેજમાં દેખાય એડિટેક્સમાં ક્લિક કરવાનું છે અને તમને એમાં iOS વર્ઝન 24, આ દેખાય iOS વર્ઝન 24 તમારે આ ફોન પર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળે, તમારે તેને ડાઉનલોડ કરી લેવાનું છે અને અહીંયા તમે એડ કરી લેવાનું છે। તો બસ તમે આટલું કરવાનું છે, ત્રણ ફોન છે તમે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહે છે, ત્રણે ત્રણ ફોન તમે લિંક મળી રહેશે, તમારે તેને ડાઉનલોડ કરી લેવાની છે, આટલું કરવાનું છે। હવે તમે શું કરવાનું છે, હવે તમારે આમાં ઇફેક્ટ ઇફેક્ટ આમાં તમે બે કરવાનું છે, તમારે જે સેક ફેટ એક્સમેલ ફાઇલ છે તેને ઓપન કરવાનું છે, તો ઓપન કરવાનું છે, ઓપન કરીને તમારે દેખાય તમને આ પહેલાંથી ચોથા નંબર પર દેખાય, ચોથા નંબરમાં ટેક્સ દેખાય, તમે તમારે ત્યાં ક્લિક કરો, ટેક્સ પર ક્લિક કરવાનું છે, જોઈએ ક્લિક કરવાનું છે, પછી તમે આવી જાવ છો ઇફેક્ટ તમે ક્લિક કરો, ઇફેક્ટ તમે ક્લિક કરવાનું છે, અહીંયા તમે થ્રીડર તમારે ક્લિક કરવાનું છે અને તમારે કહો છે એટલે કોપી ઇફેક્ટ, આ રીતે કોપી ઇફેક્ટ કરી લેવાનું છે। હવે બે કરવાનું, બે આવી જવાનું છે મારે, અને ડેટ ટેક્સ છે, હવે તમારે જે બીટમાર્ક પ્રોજેક્ટ તમારે આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટ પર અને અહીંયા તમે દેખાય ટેક્સ દેખાય, તમે ટેક્સ આ ટેક્સ તમારે ક્લિક કરવાનું છે અને ઓન ઇફેક્ટ તમારે ક્લિક કરો, ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અને દેખાય તમે તમારે થ્રીડર તમારે ક્લિક કરવાનું છે અને તમારે કરવાનું છે અને પેસ્ટ ઇફેક્ટ, એ તમે પેસ્ટ ઇફેક્ટ કરી લેવાનું છે। હવે તમે જે આગળની છે તમારે આગળની જોઈએ તો પેસ્ટ થઈ જશે, આવી રીતના આવશે જોડું કમ્પ્લીટ। હવે તો દેખાય આગળની આગળ તમારે ક્લિક કરવાનું છે, ઇફેક્ટ તમારે આવી જવાનું છે, એના થ્રીડર તમારે ક્લિક કરવાનું છે અને તમારે કહી લેવાનું છે અને પેસ્ટ એનાથી ઇફેક્ટ જોડે પેસ્ટ ઇફેક્ટ કરી લેવાનું છે। તમારે આગળની જેટલી પણ બધી બધી આવી રીતના કરવાનું, તમારે ટેક્સ પર બધી ઇમેજ પર તમારે એવી રીતના કરવાનું છે, ટેક્સ પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટ કરીને તમારે પેસ્ટ કરી લેવાનું છે, બધી જે ટેક્સ છે એ બધી આપશે તમારે જેટલા 6.6 સેકન્ડ છે ટેક્સ તમે બધા બધા પેસ્ટ કરી દેવાનું છે। તો અહીંયા એક હું બધા પણ નથી કરતો, તમારે બધા તમારે જાતે કરી લેવાનું છે। હવે તમે શું કરવાનું છે, આ 6.6 સેકન્ડ આવી જાય છે આટલા સુધી, હવે તમે એડ કરવાનું છે ફોટા, તો ફોટા કરીને એડ કરવાનું તમારે દેખાય પ્લસ, આ પ્લસ તમારે ક્લિક કરવાનું છે, પ્લસ પર આવવાનું છે, મીડિયા પર તમારે ક્લિક કરશે, મીડિયા પર
જે તમારો ફોટો જે ફોન લેતા જે ફોટો છે કોણ છે મારા ફોટો પિન્સ તમારા છે પિન્સ માં છે પિન્સ માં ફરીથી પિન્સ માં લઈ લઉં છું અને દૂરો આવી રીતના પિન્સ માં આવી જશું હવે મારો પહેલો ફોટો આ ફોટો ને લઈ લઉં છું આવી રીતના તો ફોટો લીધા પછી ઉપર દેખાય થીડાટ આ દેખાય થીડાટ તમે ત્યાં ક્લિક કરો છો ત્યાં તમારે કોણ છે અને ફિલ એન્ડ કમ્પોઝિંગ એરિયા એટલે ફિલ એન્ડ કમ્પોઝિંગ એરિયા કઈ લેવાનું છે બસ તમે આટલું કહો છો હવે તમારે આગળ જતા જે બીચ માર્ક પ્રોજેક્ટ છે તમારે 8.24 સેકન્ડ તેને ખેંચવાનું છે તો ફોટા પર ક્લિક કરવાનું છે અને આવી રીતે તેને ફોટાને ખેંચી લેવાનો છે તો આવી રીતે તમારે આગળના જેટલા ત્રણ ફોટા છે એક અને બે ફોટા આવી રીતે એડ કરેલા છે પ્લસ પર ક્લિક કરવાનું છે અને પછી તમારે જે ફોનમાં ફોટો હોય ત્યારે તમે આવી રીતે એડ કરેલા છે તો અહીંયા આગળના બે ફોટા જાતે એડ કરેલા આવી રીતે બધા ફોટા એડ કરેલા છે એક પછી એક જુલો એક બે ને ત્રણ મારા ત્રણ ત્રણ ફોટા એડ થઈ ગયા છે હવે તમારે આપણને જે ફોટામાં ફેર તમારે બે કરવાનું છે હવે તમારે આવી જાવ એક્સેલ ફાઇલ તમારે એક્સેલ ફાઇલ તમારે આવી જવાનું છે એક્સેલ ફાઇલ પર જો આવી રીતે એક્સેલ ફાઇલ તમારે આવી જવાનું છે નવા દેખાય તમને પહેલાં પહેલો ફોટો છે તમારો જો લઈને ચવાનું છે અને દેખાય તમને પહેલું પ્રીસેટ આ દેખાય તમને ટેક્સ્ટ ને પાંચ નંબર એ પીસેટ તમારે ક્લિક કરવાનું છે પાંચ નંબર પીસેટ પર આવવાનું છે એ ફેર તમારે ક્લિક કરવાનું છે ઇફેક્ટ પર એના પછી કરવાનું થ્રી પર તમારે ક્લિક કરવાનું થ્રી પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે કરવાનું છે અને કોપી ઇફેક્ટ જો કોપી ઇફેક્ટ તો તમારા જે એક્સેલ ફાઇલનો પાસવર્ડ છે તમારે એક્સેલ ફાઇલનો પાસવર્ડ એ છે 82 38 પ્લીઝ નોટ કરી લેજો પછી તમે કેમ કંપન ના કરતા કે પાસવર્ડ ના મળ્યો પાસવર્ડ તમારો છે એક્સેલ ફાઇલનો 82 38 82 38 તો પ્લીઝ નોટ કરી લેજો તો અહીંયા બેક આવી જશો હું આવી જશું ફોટા પર જો મારો ફોટો છે અહીંયા જો બીટમેપ પ્રોજેક્ટ પર આવી જશું બીટમેપ પ્રોજેક્ટ પર મેન પ્રોજેક્ટ પર અને જો આગળ જોઉં છું આગળ આટલો મારો પહેલો ફોટો છે પહેલાં ફોટા પર ક્લિક કરું છું અને હું ઇફેક્ટ ઇફેક્ટ પર ક્લિક કરું છું ઇફેક્ટ પર અને દેખાય અહીંયા થ્રી તમારે ક્લિક કરવાનું છે થ્રી પર અને તમારે કરવાનું છે અને પેસ્ટ ઇફેક્ટ આ રીતે પેસ્ટ ઇફેક્ટ કરી લેવાનું છે મારે જો આ રીતે પેસ્ટ છે બકલ હવે તમારે આગળના બે ફોટા પર વધ્યા તમારે જે છેલ્લી પીસેટ વધ્યા તમારે એડ કરવાનું છે તો બે કહું છું અહીંયા એક્સેલ ફાઇલ પર આવી જાઓ એક્સેલ ફાઇલ પર ક્લિક કરું છું અને જો અહીંયા દેખાય છેલ્લા નંબર પર દેખાય પીસે તમારે તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા ઇફેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા થીડો પર તમારે થીડો પર તમારે ક્લિક કરવા જવાનું છે અને તમારે કરવાનું છે અને કોપી ફેટ એટલે કોપી ફેટ કરવાનું છે હવે બે કરવાનું છે હવે જે બે ફોટા વધ્યા તમારે તેના પર આવવાનું છે તમારે જે બીટમાર્ક પોતે તમે ઓપન કરવાનું છે એથી અને થોડા આગળ છેલ્લા જો છેલ્લા બે ફોટા છે અહીંયા આગળ આ ફોટો બીજા નંબર ફોટો ઇફેક્ટ પર ક્લિક કરું છું અને અહીંયા થીડો પર ક્લિક કરું છું અને કરી લઉં છું પેસ્ટ ઇફેક્ટ જો પેસ્ટ ઇફેક્ટ હવે તમારે આગળ આગળ ત્રણ તમારે જે આગળનો ફોટો તેના પર ક્લિક કરવાનું છે ઇફેક્ટ પર તમારે આવી જવાનું છે અને આને પણ થીડો પર તમારે ક્લિક કરવાનું છે સેમ પ્રોસેસ અને પેસ્ટ ઇફેક્ટ બસ આટલું કહી રહ્યા છે જો તમે એમ છે કમ્પ્લીટ થઈ ગયું છે તમારે જોઈ લો આવી રીતના ફોટા આવી જશે આવી રીતના જોઈ લો હવે જે તમારે સીસી આપી છે આપણે કલર ગ્રેડિંગ તમારે ચેક કરવાનું છે કલર ગ્રેડિંગમાં બે કરી જવાનું છે બે કહેવાય ભાઈ સિક્યુર તમે ક્લિક કરવાનું સ્પીડ ઇફેક્ટ આવી જવાનું છે અને તમારે દેખાય મને આ આ ત્રણ આ દેખાય ત્રણ એક બે ને ત્રણ આ ત્રણ તમારે કોપી કરવાનું છે ત્યાં આગળ અહીંયા દેખાય તમને આવી રીતના કોપી કરવાનું તમારે આવી રીતના ક્લિક કરવાનું છે એક બે અને ત્રણ જો ક્લિક કરવાનું દેખાય બોક્સ તમારે ક્લિક કરવાનું છે બોક્સ પર તમારે કરવાનું છે કોપી થ્રી લાયર આ રીતે કોપી થ્રી લાયર હવે એના બે કહી જવાનું છે મેન પ્રોજેક્ટ તમારે આવી જવાનું છે મેન પ્રોજેક્ટ પર બીટમાર્ક પ્રોજેક્ટ પર આવી રીતના અને જે ત્રણ જે ફોટા છે ત્યાં જે ત્રણ તમારે ફોટા જે આવી જશે ને તમે 6.4 સેકન્ડ આવી જશે એ દેખાય બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે અને તમે કહેલા છે પેસ્ટ થ્રી લાયર તો પેસ્ટ થ્રી લાયર કહી લેવાનું છે જોડે આવી જશે હવે તમારે બંનેને આવી રીતના કોપી કરવાનું આગળ દેશે તેને આગળ અહીંયા ફરી તમારી રીતના કોપી કરવાનું છે એક બે અને ત્રણ જો ત્રણ છેલ્લા એનું આવી જવાનું છે અને દેખાતા નાની નથી દેખાતા આ ખૂનામાં આ ઓપ્શન તમારે ક્લિક કરી દેવાનું છે અને આવી રીતના ક્લિક કરી દેવાનું છે જોડે તમારે એડમિશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે જે ટેક્સ છે તમારે ટેક્સ પણ કમ્પ્લીટ થઈ રીતના આવશે ને આવી રીતના અને તમારે જે ફોટા પણ છે ફોટા પણ કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તો વિડીયો પસંદ આવે તો વિડીયો માટે એક લાઇક કરો ચેનલ પર ન હોય ચેનલ કરો સબસ્ક્રાઈબ તો ચાલો એ બનીશું બીજો અત્યાર સુધી જય માતાજી.